વેલકમ ટુ ધી સિનેસ્કેલ. કોઈ પણ ફિલ્મને કલ્ટ ફિલ્મનો દરજ્જો ત્યારે જ મળે છે જ્યારે તેનો એક પેશનેટ અને ડેડિકેટેડ ફેન બેઝ હોય છે. આવી ફિલ્મ્સ કે જેનું રાઇટિંગ અને એક્ઝિક્યુશન અવલ દરજ્જાનું હોવા છતાં કોઈ કારણોસર રિલીઝ ટાઈમે બોક્સ ઓફિસ પર નબળું પરફોર્મન્સ કર્યું હોય છે, પરંતુ સમય જતાં તે ઓડિયન્સને અપીલ કરવા લાગે છે અને પછી તે કોન્સ્ટન્ટલી ડિબેટ્સમાં અને આર્ટિકલ્સમાં ચર્ચાવા લાગે છે. પછી એ જાને ભીધો યારો હોય કે હોય અંદાજ અપના અપના, કે પછી એ હોય તુંબાળ, નો સ્મોકિંગ કે અગલી. આજે અમે એક એવી જ કલ્ટ ક્લાસિક બ્લેક કોમેડી કે જેને ડાર્ક કોમેડી પણ કહેવામાં આવે છે અને જે હજુ સુધી મોટા ભાગના માસ ઓડિયન્સ સુધી નથી પહોંચી તેવી એક ફિલ્મ 1:40 કી લાસ્ટ લોકલ લઈને આવ્યા છીએ. આ વિડીયો સ્પોઇલરથી ભરેલો હોવા છતાં તે તમારા વોચિંગ એક્સપિરિયન્સને બિલકુલ અસર નહીં, કારણ કે એકવાર જોયા બાદ આ ફિલ્મ તમે વારંવાર જોવાના જ છો. 1:40 કી લાસ્ટ લોકલ એ વર્ષ 2007ની એડવેન્ચરસ ક્રાઇમ કોમેડી થ્રિલર મૂવી છે, જેને એક ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર સંજય ખંદુરિયા ડિરેક્ટ કરી છે. મુખ્ય વાર્તામાં નિલેશ નામનો યુવક કુર્લા સ્ટેશન પર 1:40ની લોકલ ટ્રેન મિસ કરે છે. ફિલ્મમાં નિલેશનું પાત્ર ટેલેન્ટેડ એક્ટર અભય દેઓલે ભજવ્યું છે. તે એક કોલ સેન્ટરમાં કામ કરતો હોય છે. મધુ નામની યુવતીને પણ નિલેશની માફક વિખરોલી જવાનું હોય છે. 70 રૂપિયા લઈને નીકળેલો નિલેશ વાર્તાના અંત સુધીમાં 2.5 કરોડનો આસામી બની જાય છે. આ દરમિયાન એક બિયર બારમાં ખૂન થાય છે, ત્યાં પોલીસની રેડ પણ પડે છે. નિલેશ અને મધુના જીવ કઈ રીતે જોખમમાં મુકાય છે અને કઈ રીતે તેઓ તેમાંથી બચી જાય છે, તે જ છે આ રોલર કોસ્ટર ડાર્ક કોમેડી થ્રિલર મૂવીનો પ્લોટ. મૂવીનો ક્લાઇમેક્સ તેને ખરા અર્થમાં ક્રાઇમ કોમેડી થ્રિલરના જોનરામાં મૂકી જાય છે. મૂવીનો સ્ક્રીન પ્લે એકદમ ફ્રેશ લાગે છે. એક મુખ્ય વાર્તાને સાંકળતા બીજા 3-4 સબપ્લોટ્સ દર્શકોને રોમાંચક અનુભવ કરાવે છે. સ્ક્રીન પર ઘણા બધા કેરેક્ટર્સ ઓછા સમય માટે દેખાય છે, પરંતુ ફિલ્મનો ખરેખર તડકો તો કેરેક્ટર્સ જ લગાડે છે. શાર્પલી અને ટેકફુલી લખાયેલું સ્ક્રીન પ્લે અને કોમિક સિક્વન્સીસ ઓડિયન્સને વારંવાર એસ્ટ્રોનાઇઝ કરે છે. અભય દેઓલ નિખિલ તરીકે પરફેક્ટલી સૂટ થાય છે. એક નાર્સિસિસ્ટ અને બિયર લવરના કેરેક્ટરમાં પોતાના આગવા ઇમોશન્સથી તે દર્શકોમાં છવાઈ જાય છે. મધુ તરીકે નેહા ધુપિયા લીડ એક્ટ્રેસ છે, જેનું કામ એઝ યુઝ્યુઅલ સામાન્ય છે. ફિલ્મમાં મુખ્ય પાત્રોની સાથોસાથ 10 થી વધુ પાત્રો સામેલ છે, જેને ગૌણ પાત્ર હું બિલકુલ નહીં કહું, કારણ કે ખરા અર્થમાં ફિલ્મને રિધમ તો આ પાત્રો જ બક્ષે છે. નવાઝુદ્દીન સિદ્દીકી ટોપિયા તરીકે, અમિત મિસ્ત્રી પેટ્રિક તરીકે, તિરંગા ફેમ દીપક સિરકેનું પાત્ર આઉટ ઓફ ધ બોક્સ લખાયું છે. સાથોસાથ સ્નેહલ ડાભી, વિનય આપટે, વીરેન્દ્ર સક્સેના, અશ્વિન મુસરન, ચકલી તરીકે સુનિતા રાજવર, તમામે અફલાતુન કોમિક ટાઈમિંગથી 1:40 કી લાસ્ટ લોકલને કલ્ટ સ્ટેટસ અપાવ્યું છે. આ સિવાય પણ ઘણા કેરેક્ટર્સ નાના નાના સ્ક્રીન પ્રેઝન્સમાં મજા કરાવી જાય છે. સક્સેસફુલ કોમેડી ફિલ્મ બનાવવાનો સૌથી પહેલો નિયમ એ છે કે પાત્રોનું કેરેક્ટરાઇઝેશન રિયલ લાઈફ એક્સપિરિયન્સ પ્રેરિત હોવું જોઈએ, અને તે પણ જરા હટકે હોવું જોઈએ. ફીર હેરાફેરી અને ચૂપચૂપકે કે પછી હોય તે માલામાલ વીકલી તેના ઉત્તમ ઉદાહરણો છે. 1:40 કી લાસ્ટ લોકલ આ કેરેક્ટરિસ્ટિકમાં સડસડાટ આગળ ચાલી જાય છે. કેરેક્ટર્સ એ 2 કે 3ની જોડીમાં જોવા મળે. નાની નાની ટોળકી જ્યારે જ્યારે ભેગી થાય છે ત્યારે ત્યારે ધમાલ મચાવે છે. આવી જ એક જોડી છે ઇન્સ્પેક્ટર માલવંકર, તો ચાલો આ ટોળકીને મળીએ. ઇન્સ્પેક્ટર માલવંકર હાઈલી કરપ્ટેડ યટ ડેડિકેટેડ પોલીસ ઓફિસર છે. તેના 2 સાગરીતોમાં એક કોન્સ્ટેબલ નાયડુ છે, જે રજનીકાંતનો ફેન છે. બીજો એક કોન્સ્ટેબલ છે તાવડે, કે જેની ઉંમર અને શોખ એકબીજાથી અબજો પ્રકાશ વર્ષ દૂર છે. બીજી જોડી છે રફીક અને ચકલીની. આનાથી વિયર્ડ જોડી તમે ક્યારેય નહીં જોયું હોય. ચકલી જ્યારે પણ હસે છે, રફીક ચીડાય છે અને ઓડિયન્સને ખૂબ મજા પડે છે. સાજનભાઈ સાથે જોડી બનાવે છે કાંતિ અને સોનુ. ત્રણેય કિડનેપર્સ બતાવ્યા છે. સાજનભાઈનું પાત્ર બોલે ઓછું અને ગન વધુ તાકે છે. એક સીનમાં કાંતિના કાન કપાઈ જાય છે. આવી પરિસ્થિતિમાં દર્શકોને જ્યારે રડવું આવવું જોઈએ તેની જગ્યાએ દર્શકો પેટ પકડીને હસે છે. સોનુ જ્યારે પણ બોલે છે બવાલ મચાવે છે. તેના ડાયલોગ્સ હાઈલી સાર્કેસ્ટિક લખાયા છે. ટોપિયા તરીકે નવાઝુદ્દીને ટપોરીના રોલમાં ધાસુ એક્ટિંગ કરી છે. તેના પણ 2 સાગરીત હોય છે, જે ફક્ત હસવાનું કામ કરે છે. ભાગ્ય જ એકાદ ડાયલોગ બોલે છે. પોનપ્પા અને તેના સાગરીત ગણ ફિલ્મને ક્રાઇમ કોમેડી થ્રિલર બનાવવામાં નિમિત બન્યા છે. સ્નેહલ ડાભીએ હબીબાબાઈના કેરેક્ટરને નવી ઊંચાઈ આપી છે. સ્નેહલ ડાભીને તેની ક્ષમતા પ્રમાણે પૂરતો સમય આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 2 સિંગલ કેરેક્ટર્સ સ્ક્રીન પર જોવા મળે છે, ડુપ્લિકેટ નાના પાટેકર અને બિયર બારમાં વેઇટર. આ ડુપ્લિકેટ નાના પાટેકર ફિલ્મમાં શા માટે છે એ નથી ખબર, પણ છે એની માટે ડિરેક્ટરના વિઝનને સલામ. મુંબઈ જેવા શહેરોમાં જુદા જુદા ફિલ્મ એક્ટર્સની એક્ટિંગ કરતા લોકો આપણે છાસવારે જોઈએ છીએ, ત્યાંથી આ પાત્ર ઇન્સ્પાયર થયેલો હોય તેમ લાગે છે. વેઇટરનો રોલ પ્રિસાઇસલી લખાયેલો છે. તેની ડાયલોગ ડિલિવરી અને એક્સપ્રેશન તાત્કાલિક હસાવી દેવા મજબૂર કરે છે. મિસ્ટર બજાજ અને તેનો છોકરો સોનુ બંને એક ફ્રેમમાં એક જ વાર જોવા મળે છે, છતાં વાર્તાની કરોડરજ્જુ બની રહે છે. અશ્વિન મુસરાને ટૂંકો પણ સરસ રોલ કર્યો છે. હવે જેની વાત કરવાની છે તે છે મંગેશભાઈ. અનએક્સપેક્ટેડલી દીપક સિરકે આ રોલ ગજબ નિભાવ્યો છે. વધુ આ વિશે ન કહેતા એટલું જરૂર કહીશ, યાદ રહેશે તો માત્ર મંગેશભાઈએ જ. વાર્તાની શરૂઆત માટે અને વાર્તાના અંત તરફના વળાંકનો શ્રેય જાય છે બિયરને. નિલેશના બિયર પ્રેમને લીધે ટ્રેન છૂટી જાય છે અને બિયર બારની ઘટનાથી વાર્તા પલટાઈ જાય છે. આઉટ એન્ડ આઉટ બિયર ઇઝ અ સેન્ટર ઓફ થીમ. બ્લેક ડાર્ક કોમેડી ક્રાઇમ કોમેડી થ્રિલર મૂવી આપણા દેશમાં ખૂબ ઓછી બને છે. આ ફિલ્મ તે પૈકીની એક છે. વર્ષ 2007ની રિલીઝ હોવા છતાં, ઘણા બધા પ્લેટફોર્મ પર ફ્રી હોવા છતાં આ ફિલ્મ દર્શકો સુધી પહોંચી નથી.
तो હવે આટલી બધી ચર્ચા કર્યા બાદ મને નથી લાગતું કે આ વિડિયો જોનારો એક પણ વ્યક્તિ ફિલ્મ જોયા વિના વધુ સમય રહી શકશે. 1:40 કી લાસ્ટ લોકલ જીઓ સિનેમા અને YouTube પર ફ્રીમાં જોવા મળી જશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક પણ આપેલી છે, તો આજે જ જોઈ નાખો 1:40 કી લાસ્ટ લોકલ. મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પણ અમારી વાતને પહોંચાડો.